प्रेज द लॉर्ड, प्रभुनी स्तुति थाओ। आ सुंदर समयने माटे प्रभुए फरी एक वार तेनुं वचन समझवा माटे आपणने समय आप्यो अने आजे आपणे गया अठवाडियामां जे वचन आपणे जोयुं हतुं ए ज वचनने आपणे कंटिन्यू करीशुं। त्यां गाड़ी आपणे सुलेमान राजाना न्याय विशे जोयुं अने ए न्याय एवो हतो के सौ प्रथम न्याय हतो। पहलो न्याय ना अर्थनी अंदर आपणे आ बन्ने मानी स्टोरी आपणे जोई। जो तमने गई वखते खबर होय तो ते पहलो राजा तेनो त्रीजो अध्याय अने आपणे 16मी कलम थी 28मी कलम सुधी वांची अने आखो आके बधी ज कलमोने आपणे वांचीशुं नहीं, परंतु अहींया गाड़ी ए स्टोरीनो सारांश एवो छे के बे स्त्रीओ हती जेओ एक घरमां ज रहती हती। एक स्त्रीए पोतानो ऊंघमां बाळकने मारी नाख्युं, परंतु बीजी स्त्रीनुं जीवतुं बाळक तेणे लई लीधुं अने ઝઘડામાં તેઓ સુલેમાનની પાસે આવી અને સુલેમાને તેઓ કેવી રીતના દેવના આપેલા જ્ઞાન દ્વારા કેવી રીતના ન્યાય કર્યો એની બીના અહીંયા ગાડી લખવામાં આવી છે। તો અહીંયા આપણે જે આજે કલમ જોવાના છે કે આ ન્યાય કરવા માટે સુલેમાને તલવાર માંગી એ કલમને આજે આપણે શીખવાના છે। તો આવો પહેલાં આપણે પ્રભુનું વચનને વાંચીએ। પહેલો રાજા તેનો ત્રીજો અધ્યાય અને હું તેની 23મી કલમથી વાંચું છું। ત્યાં આમ લખવામાં આવ્યું છે, ત્યારે રાજાએ કહ્યું, એક કહે છે આ જીવતો તે મારો દીકરો છે અને મોયલો તે તારો છે, અને બીજી કહે છે એમ નહીં પણ મોયલો તારો દીકરો છે અને જીવતો મારો દીકરો છે। પછી રાજાએ કહ્યું કે મારે સારું એક તલવાર લઈ આવો। તેઓ રાજા પાસે એક તલવાર લાવ્યા અને રાજાએ કહ્યું કે આ જીવતા છોકરાના કાપીને બે ભાગ કરો અને એકને અડધો બીજીને અડધો આપો। ત્યારે જીવતો છોકરો જે સ્ત્રીનો હતો તેણે રાજાને અરજ કરી, કેમ કે પોતાના દીકરાને વાસ્તે તેની આંતરડી કકડતી હતી, અને તેણે કહ્યું કે હે મારા મુરબ્બી, એને જીવતો છોકરો તેને આપ અને ગમે તેમ હોય પણ તેને મારી તો ન જ નાખ। પણ પેલી બીજીએ કહ્યું, એ મારો પણ ન થાય તેમ તારો પણ ન થાય, તેને ચીરો। ત્યારે રાજાએ ઉત્તર આપ્યો કે પેલીને જીવતો છોકરો આપો, એને જ મારી તો ન જ નાખો, તે જ તેની માં છે। રાજાએ જે ન્યાય કર્યો હતો તે વિશે સર્વ ઇસ્રાયલે સાંભળ્યું ત્યારે તેઓને રાજાનો ભય લાગ્યો, કેમ કે તેઓએ જોયું કે ન્યાય કરવા માટે તેનામાં દેવનું જ્ઞાન છે। ગઈ વખતે પણ આપણે સારી રીતના જોઈ ગયા કે જે સંતોને, રાજાઓને, પ્રબોધકોને દેવ પસંદ કરે છે તેઓને સાબિતી આપે છે। હવે તમે અહીંયા ગાડી સુલેમાનને જ્યારે દેવે પસંદ કર્યો ત્યારે પણ તમે જોશો કે સુલેમાનને આખું ઇસ્રાયલ રાજા બનાવવા માટે રાજી ન હતું, પરંતુ તેનો મોટો ભાઈ અદોનિયા રાજા થઈને બેઠેલો હતો। પરંતુ ત્યાં ગાડી બાતશેબા અને નાથાન પ્રબોધક દાઉદની પાસે ગયા અને સુલેમાન રાજા બને એના માટે આજીજી કરવામાં આવી અને દેવથી સુલેમાન પસંદ કરાયેલો હતો। એટલા માટે એવું બન્યું કે દેવે સુલેમાનને ઇસ્રાયલ રાજા ઉપર મૂક્યો અને એની સાબિતીના અર્થની અંદર આ હવે એના જ્ઞાનની પહેલી સાબિતી છે કે જે બે સ્ત્રીઓને તે ન્યાય કરે છે એ ન્યાય એના રાજ્યનો સૌથી પહેલામાં પહેલો બીના છે અને એણે એક્યુરેટ ન્યાય કર્યો અને એ ન્યાયની અંદર દેવનું જ્ઞાન હતું એની સાબિતીના અર્થની અંદર આ બીના લખવામાં આવી। પ્રભુની સ્તુતિ થાઓ। તેથી કરીને જે જે સંતોના જીવનોની અંદર જે સૌથી પ્રથમ સાબિતીનો જે બીનાઓ છે તે આપણા બાઇબલ અભ્યાસ માટે ખૂબ જ અગત્યનું છે, એ આપણે હંમેશા યાદ રાખીશું। કેમ કે ગઈ વખતે આપણે સારી રીતના જોઈ ગયા કે દેવે શાઉલને ઇસ્રાયલના રાજા ઉપર પસંદ કર્યો, ઇસ્રાયલના દરેક લોકો શાઉલને રાજા બનાવવા માટે રાજી ન હતા, પરંતુ લખવામાં આવ્યું છે ગઈ વખતે આપણે સારી રીતના વાંચી ગયા કે શાઉલ દ્વારા એટલો માઇટી વિજય
प्रभु इस्राएल लोकोने आप्यो अने पछि समूएले कह्यो के हवे आ विजय देवे आप्यो छे ने हवे इस्राएले कबूल करी छे के ना शाऊल एज देवे आपेलो ठरावेलो राजा छे माटे आवो आपणे फरीथी राज्यने एस्टाब्लिश करीए एम आपणे कलमने वांची गया। त्यार पछी तमे सौथी पहेलो चमत्कार प्रभु ईसु ख्रिस्ते काना गामनी अंदर कर्यो अने त्यार पछी तेणे पोताना सेवानी शुरुआत करी अने त्यां गाड़ी एक माइटी रेवल्यूशन ए त्यां गाड़ी आपणे जोई गया के द्राक्षारसनी अंदर प्रभु ईसु ख्रिस्ते घणी 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 प्रोफेसी हती फक्त पहला चमत्कारमां पहला चमत्कार में एटली बड़ी साबिती थी कि सौ प्रथम ए द्राक्षरस ने पानी माथी बनावामां आव्यो ए सिद्धांत हतो जेम उत्पत्ति में देवे पानी माथी आखी सृष्टि ने उत्पन्न करी एक्जेक्टली एवी ज रीतना प्रभु ईसु ख्रिस्त एनी आत्मिक सृष्टि पानी एटले वचन थी ए बनावानो छे। अने तमे पहला योहानना पत्र पांचमा अध्याय में पण सारी रीतना वाँचो छो कि एनी साक्षीनी अंदर साक्षी आपनार त्रण छे एनी अंदर पानी एवो शब्द आवे मतलब त्यां गाड़ी फक्त एटलो छे के ए द्राक्षारस जे पहेलो प्रभु चमत्कार बनाव्यो तेनी अंदर घणु बधु प्रकटीकरण समायेलू छे। त्यार पछी ए लग्ननो प्रसंग हतो अने एनी प्रोफेसी हती के हलवानु लग्न तेनी कन्या साथे थशे एनी अंदर द्राक्षारस बनाववामां आव्यो एनी अंदर ए प्रोफेसी हती के प्रभु ईसु ख्रिस्तना रक्त द्वारा जेवोए तेना उपर विश्वास कर्यो तेओने शांति आपवा द्राक्षरस पीवाथी માણસને આનંદ મળે છે એ આનંદ જે સંપૂર્ણ આનંદ છે જેમ પ્રભુ ઈસુની ખ્રિસ્તની ભાષામાં કહીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જેમ જગત તમને આનંદ આપે છે એમ નહીં પણ જે શાંતિ અને આનંદ હું તમને આપું છું તે એટલી બધી અગમ્ય છે જે તમારી પાસેથી કોઈ લઈ લેનાર નથી એની પ્રોફેસી હતી કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એવો દ્રાક્ષરસ પવિત્ર આત્મા તેના લોકોને આપવામાં આવશે કે તેઓનું જીવન ટોટલી સ્વતંત્ર થશે તેઓનું જીવન પુષ્કળ શાંતિમય બનશે તેઓના જીવનમાં પુષ્કળ આનંદ અને શાંતિ હશે એની પ્રોફેસી એ દ્રાક્ષરસ બનાવવાની અંદર હતી। એમ કહેતા કે ઘણી ઘણી પ્રોફેસીનો સિદ્ધાંત આપણે દ્રાક્ષરસમાં દ્રાક્ષરસ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાણીમાંથી બનાવ્યો ત્યાં ગાડી કરવામાં આવી। ત્યાર પછી આપણે શરૂઆતનો અભિષિક્તને આપણે જોઈએ તો આજે આપણે દાઉદ વિશે જોઈશું। દાઉદના વિશે લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે દાઉદ ગોલિયાતની આગળ જ્યારે ઉભો ત્યારે દેવનો સર્વ સૌથી પહેલો દાઉદ ઉપર અભિષેકની સાબિતી અથવા તો નિશાની હતી અને ત્યાં ગાડી ગોલિયાતને આપણે જોઈએ છીએ એ સમયમાં ઇસરાયલ આખું પલિસ્તીના હાથમાં હતું અને ગોલિયાત રોજ અને રોજ ચેલેન્જ આપતો હતો કે જો હું તમારામાં તમે એક માણસને પસંદ કરો જે મારી સામે આવે હું એને મારી નાખું તો તમે મારા ગુલામ થશો પરંતુ જો તમે મને મારી નાખો તો અમે તમારા ગુલામ થઈશું એ જાતની એક ચેલેન્જ ત્યાં ગાડી ગોલિયાત આપે છે અને એ ગોલિયાત જ્યારે એ ચેલેન્જ આપે છે ત્યારે દાઉદ એ ત્યાં ગાડી દેવના અભિષિક્તપણાથી એ ચેલેન્જને એક્સેપ્ટ કરે છે અને ત્યાં તમે સારી રીતના જુઓ છો કે પ્રભુએ ગોલિયાતને દાઉદના હાથની અંદર આપ્યો પણ ત્યાં જે વચન દાઉદ બોલે છે એ વચન ખૂબ જ અગત્યનું એની અંદર કેટલી મોટી પ્રોફેસી સમાયેલી છે એ અર્થમાં આપણે જોઈશું। પહેલો સમુએલ તેનો 17મો અધ્યાય અને હું તેની 46મી કલમથી વાંચું છું। ત્યાં આમ લખવામાં આવ્યું છે દાઉદ ગોલિયાતને કહે છે આજે યહોવા તને મારા હાથમાં સોંપશે હું તને મારીશ અને તારું માથું તારા ધડથી જુદું કરીશ અને આજે પલિસ્તીઓના સૈન્યના મુડદા હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરના રાની પશુઓને આપીશ। આજે મુડદા જે શબ્દ લખવામાં જે શબ્દ એ કહી રહ્યો છે ગોલિયાતને એ કેટલી મોટી પ્રોફેસી છે કેમકે જે તમે વાંચો છો તમે બાઇબલના સારા અભ્યાસી હશો જો બાઇબલનો સારી રીતને જાણતા હશો તો તમે આજ સેમ અને સેમ કલમ તમે યશાયાની અંદર વાંચશો પ્રકટીકરણની અંદર વાંચશો કે આ તારો મૂળદા જે સૈન્યો તારા સૈન્યના મૂળદા હું પક્ષીઓને ખાવા માટે આપીશ હું પૃથ્વીના
ના રાની પશુઓને આપીશ, એ બધી એ સેમ શબ્દ ઘણા પ્રબોધકોના પુસ્તકોની અંદર ન્યાયના અર્થની અંદર લખવામાં આવ્યું છે. એટલા માટે અહીંયા ગાડી જ્યારે દાઉદ ગોલિયાતને કહી રહ્યો છે, એ જસ એ સમય પૂરતું નથી, પરંતુ તે પછી એક મોટી પ્રોફેસી તેની અંદર સમાયેલી છે, ન કેવળ દાઉદના રાજ્ય પૂરતી, પરંતુ એ આખી પ્રોફેસી પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે દાઉદના કુળમાં આવનાર હતો અને તેના દ્વારા કેવી રીતના શત્રુઓનો નાશ થવાનો હતો, કેવી રીતના શત્રુઓ એની અધીનતામાં આવવાના હતા, એ બધી પ્રોફેસી આ બે વચનની અંદર લખવામાં આવી છે. દાઉદ માટે પ્રથમ એટલા માટે કે જ્યારે દાઉદે કીધું કે જો હું તારું માથું ધડથી જુદું કરીશ અને તને હું વાયુચર પક્ષીઓને અને વનના પશુઓને હું આપીશ, ત્યાં કહેવાનો મતલબ એ છે કે સૌ પ્રથમ તો દાઉદમાં આ ભવિષ્ય વચન એવી રીતના પૂરું થયું કે પ્રભુએ દાઉદને અભિષેક આપ્યો હતો. એ અભિષેક તેના રાજ્યના માટે એવો હતો કે સર્વ રાજાઓ જે તેની સામે આવવાના છે તેઓમાંના કોઈ પણ રાજાઓ તેના ઉપર વિજય પામશે નહીં, પણ દરેકના માથાઓ એટલે કે તેઓના રાજ્યનો નાશ કરવામાં આવશે, તેઓ હારી જશે. એ અર્થની અંદર દાઉદનો અભિષેકના શબ્દમાં એ બોલે છે, ન કેવળ દાઉદના રાજ્યને માટે, પણ ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા પણ દાઉદના કુળમાં આવેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંતાનોના માટે પણ એ જ અભિષેક હશે કે તેઓ શત્રુઓના માથાઓને છૂંદી કાઢશે અને તેઓના રાજ્ય દરમિયાન હંમેશા એક પણ શત્રુ તેઓના ઉપર હાથ ઉઠાવી શકશે નહીં અથવા તો વિજય પામી શકશે નહીં. અને એ જ પ્રમાણે આ પ્રોફેસી જે પ્રથમ પહેલી દાઉદનું રાજ્ય સ્થપાયા પહેલા પ્રથમ અભિષેકની સાબિતી તરીકે આપણે આ કલમને વાંચી છે, તે એ સાબિત કરે છે કે દેવનો અભિષેક જે પ્રથમ આવીને તેના સંતોને સાબિત કર્યું કે તેના સંતો તેનાથી પસંદ કરાયેલા છે. અને ત્યાર પછી એટલો મોટો વિજય દાઉદને આપવામાં આવ્યો કે જેણે ગીતશાસ્ત્ર લખ્યું અને ગીતશાસ્ત્રમાં એ સારી રીતના લખે છે, પ્રભુને ધન્યવાદ આપતા લખે છે કે કોઈ શત્રુ મારી ઉપર ફાવી ગયો નથી. અને જ્યારે જ્યારે આપણે આપણા જિંદગીના એવા ડાઉન ટાઈમમાં હોય છે, નિરાશાના સમયની અંદર હોય છે, ત્યારે ગીતશાસ્ત્ર આપણને ખૂબ જ દિલાસો અને શાંતિ આપે છે. કહેવાનો મતલબ અહીંયા ગાડી એટલો જ છે કે જેઓને પ્રભુએ પ્રથમ જે સંતોને પસંદ કર્યા તેનો અને તેઓમાં રહેલા અભિષિક્તપણાની સાબિતી એ આપણા વચનનો મુખ્યમાં મુખ્ય હેતુ છે. એટલા માટે જ્યારે સુલેમાનને દેવે જ્ઞાન આપ્યું અને જ્ઞાનથી દેવે સુલેમાનને પસંદ કર્યો, ત્યારે આ સૌથી પહેલી બીના છે કે આ બંને સ્ત્રીઓ તેની પાસે ન્યાય માંગવાને માટે આવી અને સુલેમાને તલવાર માંગી અને તલવારથી એ બે સ્ત્રીઓનો ન્યાય કર્યો કે કોનું બાળક કોને મળે એ પ્રમાણે. તો જેમ સુલેમાને અહીંયા ગાડી તલવાર લીધી તેવી જ રીતના હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ આપણે જોઈએ છીએ, કેમ કે આ બીના ન કેવળ આ બે સ્ત્રીઓ અને સુલેમાનનું જ્ઞાન વિશે છે, પરંતુ આ બીના એક મોટી પ્રોફેસી છે, જે પ્રોફેસીની અંદરનો જે સિદ્ધાંત છે તે આત્મિક સિદ્ધાંત એ ખાતરીપૂર્વક છે. હવે સુલેમાને ન્યાય કરવા માટે આ તલવાર માંગી અને એ તલવાર એનું નિશાની હતી કે એણે સાચો ન્યાય કર્યો, એના ન્યાયમાં થોડો પણ અન્યાય ન હતો, સચોટ ન્યાય જેમાં બિલકુલ અને બિલકુલ કોઈને પણ હા અથવા ના અથવા તો કશું પણ કહેવાનું કંઈ પણ સાધન મળે નહીં. જેમ એફેસીયના પત્રમાં પ્રભુનું વચન કહે છે, દેવનું વચન બે ધારી તલવાર છે, તે સાંધા અને મજ્જા બંનેને જુદું પાડે છે. ત્યાં કહેવાનો મતલબ એટલો બધો શાર્પ છે કે તેની અંદર ન્યાય અને અન્યાય, અન્યાય અને ન્યાય એવું સમાયેલું, એવું મિક્સ વસ્તુ નથી, તેની અંદર સચોટ ન્યાય છે. એ અર્થમાં તમે નાઇફ વિશે સારી રીતના જાણો, ઘણી બધી છરીઓ કિચનની અંદર વાપરતા હોય છે, છરીઓ ઘણી રીતના વપરાય છે, પરંતુ તમે સર્જનની નાઇફ વિશે જો, સર્જનની નાઇફ શા માટે કહેવામાં આવી છે, સર્જનની નાઇફ એટલી બધી શાર્પ અને એટલી બધી ધારદાર હોય છે કે જ્યાં ગાડી શરીરને કાપવાનું છે એક્ઝેક્ટલી બરાબર એ જ પોઈન્ટ ઉપર તે કાપે છે. એક 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 વાળ
વાળ ભર જેટલું માપ પણ એની અંદરથી નકામું જતું મિસ થતું નથી એવી રીતના એ સર્જનની નાઇફ શરીરની અંદર કામ કરે છે. એટલા માટે લોકો સર્જનની નાઇફ એટલા માટે કે એટલી બધી શાર્પ છે કે જે જ્યાં ગાડી કાપવાનું છે ત્યાં જ કાપે છે. એક્ઝેક્ટલી એવી જ રીતના આ તલવાર જે વચનને આજે આપણે શીખવાના છે ત્યાં દેવનો સચોટ ન્યાયને માટે આપણે શીખવાના છે, સચોટ ન્યાય ચુકાદાને આપણે શીખવાના છે. એટલા માટે દેવનો સચોટ ન્યાય એને ન્યાય ચુકાદો છે કે જેનો જે છે જેનો આશીર્વાદ જે જે જેનો છે તેને તે આપવામાં આવે એ અર્થમાં આજે આપણે તલવારને જોવાના છે. હવે આ બંને સ્ત્રીઓને આપણે સારી રીતના જોઈ ગયા કે તેઓ બે મંડળીઓ છે, જુઠ્ઠા પ્રબોધકો અને સચ્ચા પ્રબોધકો છે. ત્યાં ગાડી જુઠ્ઠા ઘેટા પાળકો અને ચાકર છે. એ બધી તફાવત બે મંડળીઓનો જુઠ્ઠા અને સાચા લોકોનો તફાવત આપણે જોઈ રહ્યા છીએ. એ તફાવતને તલવારથી એ ન્યાય ચુકાદાથી તેઓના આશીર્વાદો તેઓને મળશે એ સિદ્ધાંતની અંદર આપણે જોઈ રહ્યા છીએ. જેવી રીતના અહીંયા સુલેમાનની પાસે તલવાર હતી ન્યાય કરવા માટે એવી જ રીતના આવો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પણ હવે એ તલવારને જોઈશું. પ્રગટીકરણ તેનો પહેલા અધ્યાયમાં આપણે આવીશું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પણ તલવાર છે ન્યાય કરવા માટે, એ અર્થની અંદર આપણે જોઈશું. પ્રગટીકરણ તેનો પહેલો અધ્યાય અને તેની હું 16મી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેના જમણા હાથમાં 7 તારા હતા, તેના મોંમાંથી 2 ધારી તલવાર નીકળતી હતી. કોણ? પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે લખવામાં આવ્યું છે કે તેના મોંમાંથી 2 ધાર પાણીધાર તલવાર નીકળતી હતી. તેનો ચહેરો પૂર્ણ પ્રકાશથી પ્રકાશતો હતો. ત્યાર પછી આપણે પ્રગટીકરણ તેનો બીજો અધ્યાય અને તેની 12મી કલમ વાંચીશું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, પેરગામાની મંડળીના દૂતને લખ, જેની પાસે 2 ધારી તલવાર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શું છે? 2 ધારી તલવાર છે. તે આ વાતો કહે છે. પછી 16મી કલમ વાંચીશું, માટે પસ્તાવો કર, નહીં તો હું તારી પાસે વહેલો આવીશ અને મારા મોંની તલવારથી હું તારી સાથે લડીશ. જેમ અહીંયા ગાડી સુલેમાન પાસે તલવાર હતી ન્યાય કરવા માટે, એક્ઝેક્ટલી એવી જ રીતના હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પણ તલવાર છે ન્યાય કરવા માટે, એ સિદ્ધાંતને આજે આપણે શીખવાના છે. હવે તલવારને વચનની અંદર ઘણી ઘણી રીતના લખવામાં આવી છે ને, પહેલાં આપણે જોઈશું કઈ કયા ઉપમાથી વચનની અંદર તલવારને લખવામાં આવી છે. સૌથી પહેલાં તો આપણે આવીશું નીતિ વચન, તેનો 5મા અધ્યાયની અંદર આપણે આવીશું. નીતિ વચન 5મો અધ્યાય હું તેની 3 અને 4 કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, કેમ કે પરનારીના હોઠોમાંથી મધ ટપકે છે, તેનું મુખ તેલથી તેલ કરતાં સુવાળું છે, પણ તેનું પરિણામ 20 જેવું કડવું છે અને 2 ધારી તલવાર જેવું તીક્ષ્ણ છે. અહીંયા ગાડી એક તલવારને લખવામાં આવી છે. એ તલવાર એ છે કે વ્યભિચારી સ્ત્રીની પાસે એનો મોં, એના મોંના શબ્દો મીઠા છે, સુવાળા છે, પણ જેઓ તેની પાસે જાય છે એનું પરિણામ 2 ધારી તલવાર જેવું તીક્ષ્ણ છે. એટલે કે તે કપાઈ જાય છે અને તે ઘવાઈ જાય છે. ત્યાર પછી આવો એક બીજું આપણે વચન વાંચીશું. ત્યાં ગાડી પ્રભુ તલવારને વચનની અંદર શું લખવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર તેનો 64મો અધ્યાય અને તેની 3 કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેઓએ તલવારની પેઠે પોતાની જીભને તીક્ષ્ણ કરવી છે. તલવાર જીભ એ તલવાર છે એમ લખવામાં આવ્યું છે. ત્યાર પછી ગીતશાસ્ત્ર તેનો 57મો અધ્યાય હું 4 કલમનો છેલ્લો ભાગ વાંચું છું. તે માણસોના દાંત ભલા તથા બાણ જેવા છે અને તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે. હવે ગીતશાસ્ત્રમાં હમણાં આપણે જે 2 કલમો વાંચી તેઓની જીભ તીક્ષ્ણ તલવાર જેવી છે. પણ આવો આપણે હોશિયાની અંદર 1 કલમ વાંચીશું. ત્યાં હોશિયામાં પણ એ તલવાર જીભને તલવાર તરીકે લખવામાં આવી છે. તે છે હોશિયા તેનો 7મો અધ્યાય અને તેની 16મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેઓ પાછા આવે છે, તેઓ મારી તરફ એટલે આકાશવાસી
तरफ पाछा फरता नथी, तेओ निशान चूकी जनार धनुष्य जीवा छे, तेओना सरदारो पोतानी तोछड़ी जीभने कारणे तलवारथी नाश पामशे। एमनी जीभ छे तोछड़ी छे अने तेथी तेओ तलवारथी नाश पामशे। हवे आ कलमोनी अंदर आपणे सारी रीतना जोई गया कि जीभने तलवार साथे सरखावामां आवी छे। पछी जो तमे बीजू कारणदार 20मो अध्याय 9मी कलममां वांच्यो, त्यां गाड़ी सारी रीतना सुलेमान देवनी आगळ प्रार्थना करे छे। प्रार्थनानी अंदर सुलेमान एम कहे छे, जो कि मरकी दुकाळ अने तलवार कंई पण मारा देश उपर आवे अने तेओ आ मंदिर तरफ फरीने प्रार्थना करे तो तेओनी प्रार्थना सांभळीए, त्यां ए तलवार ए युद्धना अर्थनी अंदर लखवामां आवी छे। युद्ध ए तलवार छे एम लखवामां आवी छे। तो वचनोमां केवी रीतना तलवारने सरखावामां आवी छे, पण आपणे जे इम्पोर्टंट जे शब्द आजे आपणे शीखवाना छे तलवार विशे, ते देवना वचन विशे शीखवाना छे। केम के जेम सुलेमाने न्याय करवा माटे तलवार मांगी, अने प्रकटीकरणमां पण आपणे सारी रीतना शीखी गया के प्रभु ईसु ख्रिस्त पासे पण न्याय करवा माटे तलवार हती, माटे हवे ए तलवार એટલે શું છે એને હવે આપણે જોઈશું। તે વચનથી એ તલવારથી જ હંમેશા ન્યાય કરે છે। એફેસીયનો પત્ર તેને 6ઠો અધ્યાય અને હું તેની 17મી કલમ વાંચું છું, ત્યાં આમ લખવામાં આવ્યું છે, વળી તારણનો ટોપ પહેરો અને આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો। देवनुं वचन, हाँ देवनुं वचन ए तलवार छे, ए बराबर आपणने खबर छे। परंतु एनी साथे साथे तमे स्पष्ट रीतना वांचो त्यां एवुं लख्युं छे कि आत्मानी तलवार जे देवनुं वचन छे। ज्यारे आत्मानी तलवार देवनुं वचन छे, एम आत्मा एटले शुं? પ્રભુ વચન એકલું કહેતો નથી, પરંતુ આત્માની તલવાર જે દેવનું વચન છે। આત્મા જ્યારે તમે વાંચો છો ત્યારે એ વસ્તુ છે જેને ગ્રીક ભાષાની અંદર લોગસ અને રહેમા કહેવામાં આવ્યું છે। વચન જેને આપણે સમજવું હોય તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે બી વાવનાનું દ્રષ્ટાંત આપ્યું, અને બી વાવનાનું દ્રષ્ટાંત આપતા તેણે આખું દ્રષ્ટાંત કીધું કે વચન એ દેવ બી છે, એ દેવનું વચન છે, અને તે ભૂમિ પર પડ્યું, ને કયા કયા પ્રકારની ભૂમિ પર। હવે આખી જ જે દ્રષ્ટાંત પ્રભુએ આપ્યું તે શિષ્ય સમજી શક્યા નહીં, અને જ્યારે તેઓ સમજી ન શક્યા ત્યારે તેઓ એ સિક્રેટમાં આવીને પૂછ્યું કે પ્રભુ તે જે દ્રષ્ટાંત કીધું છે એનો મતલબ શું થાય। તો જે દ્રષ્ટાંત હતું એ વચન છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે એનો ખુલાસો આપે છે ત્યારે તે આત્માની તલવાર દેવનું વચન એવી રીતના સમજી શકાય કે કેમ કે એ વચન એટલું નથી, એ વચનની અંદર પ્રકટીકરણ સમાયેલું છે। કેમ કે જ્યાં સુધી શિષ્યો એ વચનને સમજી ન શકે તો ત્યાં સુધી એ વચન પ્રમાણે કેવી રીતના ચાલી શકશે એનો સિદ્ધાંત એની અંદર સમાયેલો છે। પછી તમે જખારિયાની અંદર જુઓ છો, એ જ સિદ્ધાંત પ્રમાણે જખારિયાએ દીવી જોઈ અને દીવીની પાસે બે અભિષિક્તોને ઉભેલા જોયા, અને જખારિયા એ દર્શનને સમજી શક્યો નહીં, એટલા માટે દેવને પૂછ્યું કે પ્રભુ આ શું છે, અને એટલે કહેવામાં આવ્યું કે શું તું જાણતો નથી આ શું છે। અને ત્યાં ગાળી જખારિયા વિશે પણ જોઈએ છે કે જખારિયા એને સમજી શક્યો નહીં, ત્યાં ગાળી એ વચનને એ દર્શનને સમજવા માટે આત્માની જરૂર છે। એ અર્થમાં એફેસીઓના પત્રમાં આપણે વાંચે છે આત્માની તલવાર જે દેવનું વચન છે એવો શબ્દ આપણે વાંચીએ છીએ। ત્યાર પછી જો તમને યાદ હોય કે તો ઇથિયોપિયાનો જે ખોજો હતો જ્યારે એ દેવનું વચન વાંચતો હતો, યશાયા 53માંથી વાંચતો હતો, અને ત્યાં લખવામાં આવ્યું છે જે તે વાંચતો હતો તે સમજી શકતો ન હતો, તેની પાસે ફિલિપ આવ્યો અને ફિલિપે તેને કીધું કે તું જે વાંચે છે એ સમજે છે,
અને એ ખોજા એ એમ કીધું કે જે વાંચતો હતો એ વિશે એ ફિલિપને પૂછે છે. ફિલિપને એમ કહે છે કે આ જે વચનો લખવામાં આવ્યા છે તે પ્રબોધક પોતાના માટે કહે છે કે કોઈ બીજા વિશે કહે છે. ટૂંકમાં કહેવાનો મતલબ કે સમયની અંદર પ્રબોધકોને સતાવવામાં આવતા હતા. દાખલા તરીકે યશાયા, યિર્મિયા, હઝકેલ બધા પ્રબોધકોને જો તમે જુઓ તો એ લોકોને સતાવવામાં આવતા હતા અને જે સતાવણી ઇસરાયલ લોકો તેઓની કરતા હતા તેનું વર્ણન તેઓ પોતાના પુસ્તકની અંદર લખે છે. એવી જ રીતના અહીંયા ગાડી આ ખોજાને પણ એવું જ લાગ્યું કે આ જે યશાયાનું પુસ્તક હું વાંચી રહ્યો છું તે પ્રબોધક વિશે કહે છે કે પ્રભુ કોઈ બીજા વિશે કહે છે. અને ફિલિપે એ પુસ્તકને સમજાવ્યું અને જ્યારે તેણે સમજાવ્યું ત્યારે તે પુસ્તકને સમજી શક્યો. અને ત્યાર પછી આપણે જોઈએ છે કે જ્યારે તે સમજ્યો ત્યારે તેણે કીધું કે હવે પાણી પાસે આવ્યું છે, મને બાપ્તિસ્મા માટે કોણ રોકે છે. અને ત્યાં ગાડી ખોજાએ બાપ્તિસ્મા લીધું. કહેવાનો મતલબ અહીંયા ગાડી એવો છે કે આત્માની થલવા એને આપણે સમજી રહ્યા છીએ આ દ્રષ્ટાંતો દ્વારા. આત્માની તલવાર એટલે વચન જેમ લખવામાં આવ્યું છે એવું ને એવું જ નહીં, પરંતુ તેનાથી આત્માના પ્રકટીકરણ એને આત્માની તલવાર કહેવામાં આવી છે. કેમ કે જો કદાચ આ ખોજો જે જઈ રહ્યો હતો એ ખોજાએ યશાયાનું એ પુસ્તક સમજ્યું ન હોત તો એને બાપ્તિસ્મા લીધું ન હોત અને દેવનું રાજ્ય ને દેવનું ન્યાય પણ જે તેની અંદર પૂર્ણ થવું જોઈએ તેની અંદર પૂર્ણ થયું ન હોત ને દેવનું રાજ્ય તેની પાસે આવ્યું ન હોત. તો વચન આપણને આજે શું કહેવા માંગે છે કે આત્માની તલવાર એના દ્વારા પ્રભુ આપણને શું કહેવામાં માંગે છે કે જે વચનો તેણે આપણને આપ્યા છે એ વચનોને આપણે આત્માના પ્રકટીકરણથી સમજીએ છીએ ત્યારે તે આપણા માટે વચનની તલવાર છે. અને એ તલવાર દ્વારા આપણે તેને અલગ પાડીએ છીએ કે દેવનો ઈરાદો આપણા માટે શું છે, દેવનો ન્યાય પણ આપણા માટે શું છે. ખુલ્લાસો જેને કહી શકાય કે પ્રકટીકરણ, ખુલ્લાસો એ આત્માની તલવાર છે. અને પ્રભુનું વચન એમ કહે છે કે હવે જે સ્ત્રીઓ પાસેની તલવારને આપણે શીખી રહ્યા છીએ એ તલવાર તો દેવનું વચન છે અને એ દેવના વચનથી તેનો ખુલાસો આપવા, દેવના વચનથી તેનો ન્યાય કરવામાં આવે છે. અને પ્રભુ સ્પષ્ટ રીતના આ ન્યાય દ્વારા જેના આશીર્વાદો જેના છે તેને આપવાનો છે એ સિદ્ધાંત આની અંદર લખવામાં આવે છે. જેમ સુલેમાને જે સ્ત્રીનું બાળક જેનું હતું તેને આપ્યું એક્ઝેક્ટલી એ જ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર પણ આ આત્માની જે તલવાર છે એનો સિદ્ધાંત એક જ છે કે જે આપણો આશીર્વાદ છે તે આપણને મળે, પરંતુ આપણો આશીર્વાદ આપણને મળે તે પહેલા તે આપણી કસોટી કરે છે, તે પહેલા એ તલવાર લાવે છે. એ તલવાર દ્વારા એ આપણી પરીક્ષા કરીને જે આશીર્વાદ આપણો છે તે આપણને આપે છે એ સિદ્ધાંત આની અંદર સમાયેલો છે. એટલા માટે આવો આપણે થેસ્સાલોનિકેન્સની અંદર વાંચીએ. થેસ્સાલોનિકેન્સમાં તમે ત્યાં સ્પષ્ટ રીતના આ તલવારનો સિદ્ધાંત સારી રીતના સમજી શકશો. ત્યાં આમ લખવામાં આવ્યું છે, બીજો થેસ્સાલોનિકા તેનો પહેલો અધ્યાય અને હું તેની પાંચમી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, એ તો દેવના ન્યાય ચોથી કલમથી આપણે વાંચીએ તો વધારે સમજી શકીશું. ત્યાં એમ લખવામાં આવ્યું છે, માટે તમારા પર જે સતાવણી થાય છે, તમે જે વિપત્તિ વેઠો છો, જે કસોટી થાય છે, તેમાં તમે સહનશીલતા તથા વિશ્વાસ રાખો છો તેવોમાં તેને લીધે અમે દેવની મંડળીમાં તમારા વખાણ કરીએ છીએ. એ તો દેવના ન્યાય ઇન્સાફ પ્રમાણે છે, જેથી દેવના જે રાજ્યને સારું તમે દુઃખ વેઠો છો તે રાજ્યમાં દાખલ થવાને તમે યોગ્ય ગણાવો.
હવે જે તલવારને આપણે જોઈ રહ્યા છે, તલવાર દ્વારા એટલે કે કસોટી દ્વારા આપણને પારખવામાં આવશે એ સિદ્ધાંત આ રાજાની જે સ્ટોરી છે, સુલેમાન રાજા એમાં સમાયેલો છે. એ સિદ્ધાંતને આપણે શીખી રહ્યા છીએ. અને એ તલવાર એટલે શું? કસોટી. અને એ કસોટી એટલે શું? કે સતાવણી છે. અહીંયા લખવામાં આવ્યું છે, જે સતાવણી તમારા ઉપર થાય છે તે તો દેવના ન્યાયી ઇન્સાફનું પ્રમાણ છે. એ તો દેવનો ન્યાય છે, એ તો દેવનો ઇન્સાફ છે, એમ પાઉલ સમજાવી રહ્યો છે. એટલા માટે હવે એના એ જ અર્થની અંદર આપણે જોઈશું કે જે 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 સંતોની પરીક્ષાઓ કરવામાં આવી, જે જે સંતોને પ્રભુએ બોલાવ્યા, એ બધા સંતોની પરીક્ષા કરવામાં આવી. શા માટે પરીક્ષા કરવામાં આવી? કે તેઓના અંતઃકરણોમાં દેવ પ્રત્યે ખરેખર પ્રેમ છે કે નહીં, ખરેખર તેઓનું અંતઃકરણ દેવને આધીન છે કે નહીં. સૌથી પહેલાં તો આપણે પહેલું દ્રષ્ટાંત આપણે વાંચીશું, ઉત્પત્તિ તેનો 22મો અધ્યાય. ત્યાં 22મા અધ્યાયની અંદર પહેલી કલમમાં આપણે વાંચીશું, ત્યાં પ્રભુ ઇબ્રાહીમની પરીક્ષા કરે છે, એ અર્થની અંદર જોઈશું. ઉત્પત્તિ 22મો અધ્યાય અને એની પહેલી કલમ. એ વાતો બન્યા પછી દેવે ઇબ્રાહીમની પરીક્ષા કરી અને તેણે કહ્યું કે ઇબ્રાહીમ, અને તેણે કહ્યું કે હું આ રહ્યો. તેણે કહ્યું કે હવે તારો દીકરો, તારો એકનો એક દીકરો ઈસાક, જેના પર તું પ્રીતિ કરે છે, તેને લઈને મોરિયા દેશમાં ચાલ્યો જા, અને જે પર્વતો હું તેને બતાવું છું ત્યાં ગાડી તેનો દહનયાર્પણ કર. અહીંયા સ્પષ્ટ રીતના એ તલવાર એટલે કસોટી છે, એ કસોટીથી ઇબ્રાહીમને કસવામાં આવ્યો એનો સિદ્ધાંત આપણે જોઈએ. હવે એની એ જ બાબત, ઇબ્રાહીમની જે પરીક્ષા કરવામાં આવી એની એ જ બાબત આપણે હિબ્રીઓના પત્ર તેનો 11મો અધ્યાય અને 17, 18, 19મી કલમ વાંચીશું. ત્યાં આમ લખવામાં આવ્યું છે કે ઇબ્રાહીમથી, વિશ્વાસથી ઇબ્રાહીમે જ્યારે તેની કસોટી થઈ અને ઈસાકનું બલિદાન આપ્યું, એટલે જેને વચનો આપવામાં આવ્યા હતા અને જેને કહેવામાં આવ્યું હતું કે ઈસાકથી તારો વંશ ગણાશે, તેણે પોતાના એકના એક પુત્રનું બલિદાન આપ્યું. કેમ કે મોઈલાઓને પણ દેવ ઉઠાડવાને સમર્થ છે એમ તે માનતો હતો, અને પુનરુત્થાનના સિદ્ધાંત પ્રમાણે તે તેને પાછો મળ્યો પણ ખરો. અહીંયા સ્પષ્ટ રીતના જેવી રીતના ખરો દીકરો જે સ્ત્રીનો હતો, જે માને આપવામાં આવ્યો, એ જ દ્રષ્ટાંત અહીંયા આપણે જોઈએ છે કે ત્યાં ગાડી પણ ઇબ્રાહીમની પરીક્ષા કરવાને માટે દેવે તલવાર ઉઠાવી. એ તલવાર હતી દેવની કસોટી હતી ઇબ્રાહીમની, અને એ કસોટીની અંદર ઇબ્રાહીમ પાસ થઈ ગયો. અને પછી લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે જ્યારે દેવે ઇબ્રાહીમની કસોટી કરી અને કસોટીમાં જ્યારે પાસ થઈ ગયો ત્યારે દેવે તેનો દીકરો તેને પાછો આપ્યો. જે દીકરો ખરેખરો ઇબ્રાહીમનો હતો અને એ દીકરા કરતાં પણ વધારે તે દેવ પર પ્રેમ રાખતો હતો, એ કસોટીમાં ઇબ્રાહીમ પાસ થઈ ગયો અને એટલા માટે તે તેને આપવામાં આવ્યો. હવે આવો આપણે જોઈશું પિત્તરની અંદર પ્રભુનું વચન શું કહે છે. ત્યાં પિત્તરની અંદર પણ પ્રભુનું વચન સ્પષ્ટ રીતના આપણા માટે કહે છે. પિત્તર એનો 1મો અધ્યાય અને તેની 7મી કલમ. ત્યાં આમ લખવામાં આવ્યું છે, જેથી તમારા વિશ્વાસની પરીક્ષા અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતા બહુ મૂલ્યવાન છે, તે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની વેળાએ સ્તુતિ માન મહિમાને યોગ્ય થાય. હવે જે દ્રષ્ટાંત આપણે ઇબ્રાહીમની અંદર કસોટીના અર્થમાં જોયું, જે થિસ્સાલોનિકેન્સની અંદર આપણે જોયું, એક્ઝેક્ટલી એ જ દ્રષ્ટાંત ફરી એકવાર અહીંયા આપણે પિત્તરમાં વાંચીએ છીએ. ત્યાં લખવામાં છે, તમારા વિશ્વાસની કસોટી, તમારા વિશ્વાસની કસોટી અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં વધારે મૂલ્યવાન છે.
जो अहीं प्रभुना राज्यना सिद्धांत ने अपने जोई रहा छे। जारे अपने प्रभुनी पाछळ चालीए छे त्यारे प्रभु हमेशा हमेशा अपना हृदय ने पार करे छे। ते हमेशा अपनी चकासणी करे छे के आपणे खरेखरा प्रभुनी पाछळ चालीए छे के नहीं, अने तेनी कसोटी करवामां आवे छे। ए सिद्धांत स्पष्ट रीतना आ सुलेमानी स्टोरी नी अंदर समायेलो छे। त्यार पछी आपणे आवो बीजो एक दृष्टांत ने जोईशुं। त्यां गळी इसरायल लोकोनी परीक्षा प्रभु केवी रीतना करे छे तेने आपणे जोईशुं। निर्गमन अने तेनो 16मो अध्याय, निर्गमनना 16मा अध्यायनी अंदर आम लखवामां आव्युं छे। 16मो अध्याय अने हुं तेनी 16मी कलमथी वांचुं छुं। त्यां जो तमे वांचशो 16मो अध्याय 16मी कलमथी, जे कलमो आपणे वांचवाना छे તે માનના વિશે વાંચીશું, અને માનનાની અંદર માનના એ દેવનું વચન છે। પ્રભુ દેવ બાપે ઇસરાયલ લોકોને માનના આપ્યું, અને માનના દ્વારા દેવે તેઓની પરીક્ષા કરી કે કેવી રીતના તમે મારી આજ્ઞાઓને પાળશો। પણ જુઓ જે જે કલમોની અંદર આપણે વાંચવાના છે, તમે સારી રીતના ત્યાં જોશો કે ઇસરાયલ લોકો કેટલી બધી વાર બંડ કરે છે, કેટલી બધી વાર પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે, કેટલી બધી વખત દેવની પરીક્ષામાં ફેલ થાય છે, એનો એ બાબતને આજે આપણે જોવાના છે। નિર્ગમન તેનો 16મો અધ્યાય અને હું એની 16મી કલમથી વાંચું છું। ત્યાં આમ લખવામાં આવ્યું છે, એ વિશે જે આજ્ઞા યહોવાએ મૂસાને આપી તે એ છે કે તમ પ્રત્યેક માણસ પોતાના આહાર પ્રમાણે એકઠું કરો। પહેલી આજ્ઞા, તમારે જેટલું ખાવાનું છે એટલું એકઠું કરો। તમારે તમારા કુટુંબના માણસોની સંખ્યા પ્રમાણે, એટલે પ્રત્યેક માણસે પોતાના તંબુમાં રહેનાર માટે માથા દીઠ એક ઓમેર ભર લેવો। ઇસરાયલ પુત્રોએ એ પ્રમાણે કરીને કેટલાયકે વધારે અને કેટલાયકે ઓછું એકઠું કર્યું। અહીંયા જુઓ ઇસરાયલ લોકોની દશા, અને પ્રભુનું વચન એમ કહે છે કે જેણે વધારે એકઠું કર્યું હતું તે ખૂટી ગયું, વધી પડ્યું નહીં, ને ઓછું હતું તે ખૂટી ગયું નહીં। હવે 19મી કલમ, અને મૂસાએ કહ્યું તેમાંથી કોઈએ સવાર સુધી રહેવા દેવું નહીં। હવે બીજી આજ્ઞા છે, વચન માટે બીજી આજ્ઞા, માનના માટે બીજી આજ્ઞા છે કે સવાર સુધી તમારે રહેવા દેવું નહીં। પરંતુ 20મી કલમ, પરંતુ તેઓએ મૂસાનું માન્યું નહીં, અને કેટલાયકે તેમાંથી કેટલુંક સવાર સુધી રહેવા દીધું, તેમાં કીડા પડ્યા, ગંધાઈ ઉઠ્યું, અને મૂસા તેઓના ઉપર ગુસ્સે થઈ ગયો। ફરી પણ એ લોકોએ ભૂલ કરી। પછી 21મી કલમ, અને પ્રત્યેક માણસ દસ સવારે પોતાના આહાર પ્રમાણે એકઠું કરતો, સૂર્ય તપતો ત્યારે તે પીગળી જતું, અને એમ થયું કે છઠ્ઠે દિવસે તેઓએ બમણું એટલે માણસ દીઠ બબ્બે ઉમેર અન્ન ભેગું કર્યું, અને જમાતના સર્વ અધિકારીઓએ આવીને મૂસાને તે કહ્યું, અને તેણે તેઓને કહ્યું કે યહોવાએ કહ્યું છે કે કાલે વિશ્રામવાર છે, એટલે યહોવાનો પવિત્ર સાબાત છે, માટે તમારે તે શેકવું, બાફવું અને વધે તે સવારના માટે રાખી મૂકો। હવે વિશ્રામવાર માટે મૂસાએ તેઓને બીજો સિદ્ધાંત આપ્યો કે હવે આજે તમે ડબલ એકઠું કરો, કેમ કે કાલે વિશ્રામવાર છે અને તમને તે મળશે નહીં। અને મૂસાએ આજ્ઞા આપી તેમ તેઓએ તેમાંથી સવારને માટે રાખી મૂક્યું, અને તે ગંધાઈ ઉઠ્યું નહીં અને તેમાં કીડા પડ્યા નહીં। મૂસાએ કહ્યું કે આજે તે ખાઓ, કેમકે આજે યહોવાનો સાબાત છે, તે તમને ખેતરમાં મળશે નહીં। છ દિવસ તમે એકઠું કરો, પણ સાતમો દિવસ સાબાત છે, તેમાં તમને કંઈ મળશે નહીં। સાતમે દિવસે તમે એમ થયું કે કેટલાક લોકો તે એકઠું કરવાને બહાર ગયા, તેઓને મળ્યું નહીં। હવે જુઓ પ્રભુ શું કહે છે 28મી કલમમાં, અને યહોવાએ મૂસાને કહ્યું, ક્યાં સુધી તમે મારી આજ્ઞાઓ અને મારા નિયમો પાળવાનો ઇનકાર કરશો? ક્યાં સુધી
તમે મારી આજ્ઞાઓ પાળવાનો ઇનકાર કરશો. અહીંયા ઇસરાયલ લોકોને તો એવું લાગે છે કે દેવ આકાશમાંથી માનના વરસાવે છે, અમે રોજ માનના ખાઈએ છીએ, પરંતુ તમે માનનાના સિદ્ધાંતમાં જોશો કે તેઓ કેટલી બધી વાર પ્રભુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. આ કેટલું બધું આપણા માટે ચેતવણી રૂપ છે. આપણે દેવનું વચન કેવી રીતના એક્સેપ્ટ કરીએ છીએ, કેટલી વાર એનો ભંગ કરીએ છીએ, એનું ઉદાહરણ અહીંયા ગાડી લખવા આવ્યું છે. ત્યાં પ્રભુનું વચન સ્પષ્ટ રીતના પ્રભુ દેવ મૂસાને કહે છે કે ક્યાં સુધી લોકો મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરશે. પણ અહીંયા ઇસરાયલ લોકોની પણ પરીક્ષા કરવામાં આવી કે તેઓ ખરેખરા અંતઃકરણથી દેવ બાપને વળગી રહ્યા છે કે નહીં. તેઓને એક જ દેવની એક જ દેવને માનવો એ આજ્ઞા ખરેખર તેઓના અંતઃકરણમાં ઠસાયેલી છે કે નહીં એની પરીક્ષા પ્રભુ કરી રહ્યો છે. પછી આવો આપણે પૂર્ણ નિયમની અંદર વાંચીશું શા માટે પ્રભુ પરીક્ષા કરે છે એના અર્થની અંદર આપણે આ કલમ કાઢીશું. પૂર્ણ નિયમ તેનો 8મો અધ્યાય અને હું એની પહેલાં બીજી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, તને નમાવવાને તથા તેની આજ્ઞાઓ પાડવાને તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવા તારા દેવે 40 વર્ષ સુધી આ અરણ્યમાં તને ચલાવ્યો. શા માટે પ્રભુ પરીક્ષા કરે છે એનો સ્પષ્ટ ખુલાસો અહીંયા લખવામાં આવે છે. તને નમવાને, પ્રથમ તો કસોટી દ્વારા તને નમ્ર બનાવવા માટે, પછી તેની આજ્ઞાઓ પાડવાની તારી ઈચ્છા છે કે નહીં. એ કસોટીમાં પ્રભુ આપણા હૃદયને કઈ કઈ બાબતથી પારખે છે, એ આજ્ઞાઓ પાડવાની તારી ઈચ્છા છે કે નહીં તે જાણવા સારું તારું પારખું કરવાને યહોવાહે તને ચલાવ્યો. ત્યાર પછી એ જ અધ્યાયની આપણે 16મી કલમ વાંચીશું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, જેણે અરણ્યમાં માનના કે જે તારા પિતૃઓએ કદી જોયું ન હતું તેથી તારું પોષણ કર્યું એ સારું કે તે તને નમાવે, તે તને નમ્ર કરે કસોટી દ્વારા, અને આખરે તારું ભલું કરવા સારું તે તારું પારખું કરે. શા માટે તે તારી કસોટી કરે છે? કે તારું ભલું કરવા માટે, તારું ભલું થાય, તને આશીર્વાદ મળે એના માટે પ્રભુ તને તારી પરીક્ષા કરે છે. અને રખીને તું તારા મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિ અને મારા હાથના સામર્થ્યથી મેં આ સંપત્તિ મેળવી છે. પ્રભુનું વચન અહીંયા આપણને એ તલવાર, એ કસોટી એના માટે શું શીખવાડી રહ્યો છે? એક્ઝેક્ટલી સુલેમાન કસોટી તલવારથી કરતો હતો, એવી જ રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ આપણી કસોટી આપણને એ તલવાર મૂકીને કરે છે કે આપણું અંતઃકરણ દેવના માટે સંપૂર્ણ છે કે નહીં એની કસોટી ખાતરીપૂર્વક આપણા માટે થાય છે. કે લખવામાં આવ્યું છે, આખરે તે તારું ભલું કરે એટલા માટે તારી તે કસોટી કરે છે. પરંતુ ન કેવળ કસોટી 57મી થી અથવા તો કપરા સમયથી થાય છે, પરંતુ એ કસોટી બીજા અર્થની અંદર પણ થાય છે. આવો આપણે બીજું દ્રષ્ટાંત, કસોટી કેવી રીતના દેવ કરે છે એને આપણે જોઈશું. બીજું ખાવૃંતાન અને તેનો 32મો અધ્યાય અને હું તેની 31મી કલમ વાંચું છું. બીજું કાળવંતાન 32મો અધ્યાય 31મી કલમમાં જ્યારે તમે વાંચો છો ત્યારે એ બાબતને ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રભુ અહીંયા જે બીના લખવામાં આવી છે તે હિઝિકિયા માટે લખવામાં આવી છે. હિઝિકિયા જ્યારે માંદો હતો ત્યારે એણે પ્રાર્થના કરી, અને પ્રાર્થના કર્યા પછી યશાય પ્રબોધકે તેના માટે પ્રાર્થના કરી અને તે સાજો થયો. જ્યારે તે સાજો થયો ત્યારે સાજો થયા પછી બાબેલનો રાજા તેનો જે મહિમા હતો એ જોવાને માટે ઇસરાયલની અંદર હિઝકિયા પાસે આવ્યો અને તે
એટલો બધો નિષ્કાળજી થઈ ગયો કે તેણે બાબેલના રાજાને બધું બતાડી દીધું. અને ત્યાર પછી પ્રભુ ત્યાં ગાડી એના એ જે એણે કર્યું હિઝકિયા રાજાએ, એનાથી પ્રભુને ગમ્યું નહીં. પણ એના વિશે એક કલમ લખવામાં આવી છે, એને આપણે જોઈશું. બીજું કાળુંતાંત એનો 32મો અધ્યાય અને હું એની 31મી કલમ વાંચું છું. ત્યાં લખવાનું છે, દેશમાં જે ચમત્કાર થયો હતો તે વિશે તજવીજ કરવા સારું બાબેલ ના સરદારોએ તેની પાસે એલચીઓ મોકલ્યા હતા. તેની કસોટી થાય ને તેના અંતકરણમાં જે કંઈ હતું તે સગળું જાણવામાં આવે તે માટે દેવે તેને સ્વતંત્ર મૂક્યો. ન કેવળ સતાવણીથી અથવા તો ન કેવળ કપરા સમયથી આપણી કસોટી કરવામાં આવે છે, પરંતુ અહીંયા ગાડી એ કસોટી કરવાનું બીજું પણ પ્રકાર છે. એ દેવનો બીજા પ્રકારની અંદર જો આપણે જોઈએ તો આપણા માટે ખૂબ જ મોટી વોર્નિંગ આ પ્રકારમાં સમાયેલી છે. શું સમાયેલી છે? કે પ્રભુ શાંત અને સ્વતંત્ર છોડી દે છે આપણને, કે આપણા હૃદયની અંદર શું છે તે પ્રગટ થાય. એ દાખલા તરીકે જો આપણે બધી જ રીતના જે કંઈ કરીએ એમાં સફળ જ થતા હોઈએ ત્યારે પણ દેવ બાપ આપણા અંતઃકરણને સ્વતંત્ર મૂકીને આપણી કસોટી કરે છે. અને એ ખૂબ જ મોટી વોર્નિંગ છે. જ્યારે પ્રભુ કશું જ બોલતો નથી અને આપણને સ્વતંત્ર રાખે છે, એ ટાઈમમાં આપણા માટે બહુ મોટી વોર્નિંગ છે. એટલા માટે ગીતશાસ્ત્રની અંદર આપણે એક કલમને વાંચી ગયા અને ગીતશાસ્ત્રમાં એ કલમ એટલી મોટી આપણા માટે વોર્નિંગ હતી કે જ્યારે ન્યાય કરવામાં આવે છે ત્યારે એનો જે શિક્ષા છે ઇમિડિયેટલી લાગતી નથી. ત્યારે માણસોને એવું લાગે છે કે હું પણ જાણે કે તારા જેવો જ છું એવું સમજીને તેઓ સ્વતંત્રપણે વર્તે છે. આપણે એ કલમને ફરીથી વાંચી, જે કલમ આપણે ગયા દિવસોની અંદર વાંચી, એમ કે આ જે સ્વતંત્ર પ્રભુ આપણને જ્યારે સ્વતંત્ર મૂકે છે, કશું જ કરતો નથી, એ ખૂબ જ ચેતવણીનો સમય છે. એ અર્થની અંદર આપણે ફરીથી આ કલમ વાંચીશું. એવું લખવામાં આવ્યું છે ગીતશાસ્ત્ર તેનો 50મો અધ્યાય અને હું એની 20મી કલમથી વાંચું છું. તું બેસીને તારા ભાઈની વિરુદ્ધ બોલે છે, તું તારી માના દીકરાની બદનક્ષી કરે છે, તે એવા કામ કર્યા છે અને હું ચૂપ રહ્યો તેથી તે ધાર્યું કે હું છેક ધારા જેવો જ છું. આપણે કેટલી બધી વખત આટલી મોટી ભૂલ કરીએ છીએ. હું ચૂપ રહ્યો ત્યારે તે એવું ધાર્યું કે હું છેક તારા જેવો જ છું, પણ હું તને થપકો દઈશ અને તારા કામ તારી આંખો આગળ અનુક્રમે ગોઠવીશ. હે દેવને વિસરનારા, તમે આનો વિચાર કરો. આ સ્વતંત્ર જ્યારે પ્રભુ કશું જ બોલતો નથી એ ટાઈમનો તમે વિચાર કરો. રખીને હું તમારા ફાળીને ટુકડે ટુકડા કરું અને કોઈ તમને છોડાવનાર ન હોય, એ જ બાબત અહીંયા હિઝકિયાને માટે આપણે વાંચીએ છીએ. પ્રભુનો બીજો પણ એક નિયમ છે, પ્રભુનો બીજી પણ એક રીત છે આપણા જીવનની કસોટી કરવાની. એ રીત એવી છે કે તે આપણને સ્વતંત્ર મૂકે છે. એ સ્વતંત્ર મૂકે છે ત્યારે આપણા માટે ખૂબ જ મોટી વોર્નિંગ છે, એને આપણે ધ્યાનમાં રાખીશું. ફરીથી હું વાંચું છું, ત્યાં આમ લખવામાં આવ્યું છે, તેની કસોટી થાય અને તેના અંતકરણમાં જે કંઈ હતું તે સઘળું જાણવામાં આવે માટે દેવે તેને સ્વતંત્ર મૂક્યો. આમાં તો દેવનું મોટામાં મોટું જ્ઞાન સમાયેલું છે અને એ જ્ઞાન પૃથ્વીના રાજાઓને પણ આપવામાં આવ્યું છે. અત્યારે આપણે અમેરિકન ગવર્મેન્ટ પાસે પણ એવા જ્ઞાનને જોઈએ છીએ. જો તેઓને ખબર પડે કે આ માણસ ગુનામાં છે તો એ ગુનાની આખી નેટ પકડવા માટે, દાખલા તરીકે ડ્રગ્સવાળો માણસ હોય અને એ માણસની પાસેથી ડ્રગ મળે ત્યારે એ આખી સિક્રેટ
પોલીસ એની આખી નેટ પકડવા માટે શાંત રહે છે. આ માણસ ક્યાં ક્યાં ગાડી જાય છે, ક્યાં ગાડી શું કરે છે, કોને વેચે છે, શું કરે છે. કોઈ ટેરરિસ્ટને કોઈ એ લોકોએ જોઈ લીધો છે તો એ ટેરરિસ્ટની પાછળ પણ એક આખી નેટ એ લોકો બિછાવે છે. સિક્રેટ પોલીસ કે કેવી રીતના જે રિયલ વસ્તુ છે એને અમે પકડીએ. જે જ્ઞાન દેવે માણસોને આપ્યું છે, અધિકારીઓને આપ્યું છે, તે એમાં પણ આવું જ્ઞાન દેખાઈ આવે છે. અને તેની તેવી રીતના એ ગુનેગારના મનમાં શું છે, એ ગુનેગાર કેવી રીતના દેશને હાનિ કરવાનો છે, એ આખું બધું સાબિતી એ લોકો ભેગું કરે છે. અને ભેગું કર્યા પછી એ ગુનેગારને ગુનેગાર ઠરાવવામાં આવે છે. પ્રભુ પણ અહીંયા ગાડી એના જ્ઞાનની અંદર એક્ઝેક્ટલી એવી જ રીતના હિઝકિયાને સ્વતંત્ર મૂકવામાં આવ્યો. ન કેવળ વિપત્તિ, ન કેવળ સંકટો, ન કેવળ એવા કપરા સમયથી આપણી પરીક્ષા થાય છે, પણ બીજી બી રીતના આપણા આત્મિક જીવનની પરીક્ષા થાય છે. અને એ તો એ છે કે પ્રભુ આપણને સ્વતંત્ર મૂકી દે છે. એને સ્વતંત્રતામાં આપણે આપણે મન માન્યું કામ કરીએ છીએ કે શું કરીએ છીએ એ પ્રભુ પારખે છે. જેમ પ્રભુએ હંમેશા ઘેટા જુઠ્ઠા ઘેટા પાળકો જુઠ્ઠા પ્રબોધકો એ બધાના દ્રષ્ટાંતો આપવાની અંદર પ્રભુએ જેમ યશાયાને ઇર્મિયાને હઝકિયેલની અંદર લખ્યું કે એ લોકો પૃષ્ઠ થયા છે, તેઓએ માતેલાઓની ચરબી ખાધી છે અને તેઓ ગમે તેમ વર્ત્યા છે, તેઓ મલાઈ ખાઈ લીધી છે, તેઓએ ચોખ્ખું પાણી પી લીધું છે અને બીજું પાણી ડહોળી નાખ્યું છે. પોતાના મનમાં જેવી રીતના આવે એવી રીતના તે લોકોએ ઘેટાઓની કાળજી રાખી છે. એ બધી બાબતો લખવામાં આવી છે કે આ સ્વતંત્રતા જે કલમ કાળું દાંતમાં લખવામાં આવી છે એ આપણા આત્મિક જીવન માટે ખૂબ જ મોટી ચેતવણી છે. જો એવી રીતના આપણી કસોટી કરવામાં આવી રહેલી હોય તો આપણે ખૂબ જ સાવચેત રહેવાનું છે કે આપણે આપણે જે જે કુયુક્તિઓ કરીએ છીએ, જે જુઠ્ઠાણું આપણે ચલાવીએ છીએ, જે ચોરી આપણે કરીએ છીએ, જે જે બાબતો કરીએ છીએ, પ્રભુ 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 કરીને અભિષિક્તપણું અભિષિક્તપણું કરીને આપણે કરીએ છીએ. અને એ ટાઈમમાં જો પ્રભુ કોઈ પણ એક્શન લેતો નથી, કોઈ પણ પ્રભુનો જજમેન્ટ આવતો નથી, તો આપણે ખૂબ જ સાવચેત રહેવું જોઈએ. કેમ કે તે સમય એવો છે કે પ્રભુ એવી રીતના પણ પરીક્ષા કરે છે કે તે છૂટા મૂકી દે છે કે તમે લોકો શું કરશો, તમે ખરેખર પોતાના અભિષિક્તપણાને તમે સાચવી રાખશો કે તમે તે અભિષિક્તપણામાં રહીને બંધ કરશો. જેમ આપણે ગઈ વખતે સામસન માટે જોઈ ગયા, એ અભિષિક્તપણામાં એના હૃદયને કસવામાં આવ્યો, પરંતુ એ અભિષિક્તપણામાં તેણે ભૂલ કરી. અને ત્યાં સ્પષ્ટ રીતના આપણે જોઈએ છીએ કે જ્યારે દેવે તેને સ્વતંત્ર મૂક્યો હતો તો એ સ્વતંત્રતાનો તેણે કેવી રીતના ઉપયોગ કર્યો. કેમ કે સામસનની અંદર આપણે સારી રીતના વાંચીએ છીએ કે તેને બે વખત તેને મારી નાખવા માટે એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું. એ સ્ત્રીએ તેને કીધું, તેને મારી નાખવા માટે અમે શું કરીએ, આવો સ્પષ્ટ શબ્દ એના મોઢામાંથી નીકળ્યો. તો પણ સામસુને પોતાના અભિષિક્તપણાની કાળજી રાખી નહીં. અહીંયા શાઉલ વિશે જોઈએ, શાઉલ તો દેવનો અભિષિક્ત હતો, પરંતુ તેના વિશે પણ આપણે જોઈએ તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે તે પ્રમાણે તે તેના અભિષિક્તપણામાં એને ખબર પણ પડી. દાઉદની પાછળ જ્યારે પડ્યો તો ત્યારે દાઉદને તે કહે છે કે હા, તું મારા કરતાં વધારે ન્યાયી છું, અને પાછો તેની પાસે માફી પણ માંગે છે. શાઉલનું દ્રષ્ટાંત આપણે જોઈએ તો ત્યાં ગાડી તે દાઉદ પાસે માફી માંગે છે અને તે કહે છે કે ના, તું મારા કરતા ન્યાયી છું ને હવે હું તારી પાછળ નહીં પડું. પણ ફરીથી શાઉલ એની એ જ ભૂલ કરીને દાઉદની પાછળ પડે છે. જ્યારે દેવના અભિષિક તો જેઓ પોતાને અભિષિક્ત માને છે, જેઓ પોતાને દેવના લોકો કહે છે, તેઓના માટે આ કાળવૃત્તાંત તેનો 32મો અધ્યાય અને 31મી કલમ મોટામાં મોટી ચેતવણી છે કે જ્યારે દેવે આપણા અભિષિક્તપણામાં આપણને સ્વતંત્ર મૂક્યા છે, અથવા તો આપણે દેવનો કોઈ ન્યાય જોતા નથી, એ દરમિયાન એ સમય દરમિયાન આપણે શું કરીએ છીએ,
એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કેમ કે જેમ સુલેમાન પાસે તલવાર છે એવી રીતના પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પણ તલવાર છે, એને આપણે સરખાવી રહ્યા છે, એ સ્ટોરીને આપણે શીખી રહ્યા છે. એ તલવાર જ્યારે પ્રભુએ મૂકી છે, કસોટી કરવાનો સમય પ્રભુએ મૂક્યો છે, એ કસોટી કરવાના સમય દરમિયાન આપણે શું કરીએ છીએ એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા આગળ ઇબ્રાહીમની આગળ કસોટી કરવામાં આવી, ઇબ્રાહીમની આગળ એ તલવાર મૂકવામાં આવી, પણ આપણે જોઈએ છે કે ઇબ્રાહીમ એ કસોટીની અંદર વિજય પામ્યો. પ્રભુની સ્તુતિ થાઓ, કેટલી અદ્ભુત બાબત ઇબ્રાહીમના માટે લખવામાં આવી છે કે પ્રભુ એ કસોટીની અંદર તે પાસ થયો. અને હવે આ કસોટી ન કેવળ પ્રભુના સંતોની અંદર આવી રીતના થાય છે, પરંતુ હવે જ્યારે પ્રભુના સંતોમાં કોન્ફિડન્સ આવે છે, પ્રભુના લોકોની અંદર પ્રભુ પ્રત્યે કોન્ફિડન્સ ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રભુના સંતો એ કસોટીના અર્થમાં શું કરે છે એને આપણે જોઈશું. ગીત શાસ્ત્ર 26મા અધ્યાયની અંદર આપણે આવીશું. ગીત શાસ્ત્ર તેનો 26મો અધ્યાય, અને ત્યાં આમ લખવામાં આવ્યું છે 26મા અધ્યાયમાં દાઉદ કેવી રીતના પ્રભુની આગળ પ્રાર્થના કરે છે. એનું હૃદય હવે ખબર પડી ગઈ છે, એને પોતાનું હૃદય પારખ્યું છે, એને ખાતરી છે કે મારું હૃદય મારા પ્રભુ પ્રત્યે સંપૂર્ણ થયું છે. ત્યારે હવે એ આવી રીતના પ્રભુને પ્રાર્થના કરે છે. તે આમ કહે છે, હું તેની બીજી અને ત્રીજી કલમ વાંચું છું. ત્યાં લખ્યું છે, હે યહોવા, મારી કસોટી કરીને મારી પરીક્ષા કર, મારા અંતકરણ તથા હૈયાને કસી જો, કેમ કે તારી કૃપા હું નજરે જોઉં છું અને હું તારા સત્ય માર્ગે ચાલતો આવ્યો છું. જ્યારે દાઉદ પોતાની દેવ પ્રત્યેની ચાલમાં પોતાના હૃદયમાં ખાતરી એને મળી કે ના, હવે હું દેવ સાથે હું સંપૂર્ણ થયો છું, મારા હૃદયને મેં ખરેખર દેવ તરફ જ વાળેલું છે, ત્યારે તે પોતે દેવની પ્રાર્થના કરે છે કે ઓ દેવ, તું મારી પરીક્ષા કર, તું મારી કસોટી કર, તું મારા અંતઃકરણને પારખ. અને પછી જોઈએ છે કેટલી અદ્ભુત પ્રાર્થનાથી દાઉદે પોતાના અંતઃકરણને પારખે છે. ત્યાર પછી તમે જુઓ છો અયુબનો દ્રષ્ટાંત. અયુબની અંદર પણ તમે સારી રીતના જોશો કે દેવે તેની કસોટી કરી. અયુબ વિશે તમે જોશો એની અંદર કોન્ફિડન્સ છે. એ કોન્ફિડન્સ એવો છે કે ગમે તે હોય, તમે ભલે ગમે તે મારા વિશે કહેતા હોય, પરંતુ હું મારા દેવ સાથે ન્યાયપણા, નિર્દોષ અને શુદ્ધ અંતઃકરણથી ચાલ્યો છું. એના હૃદયમાં એને ખાતરી થયેલી હતી, એનું અંતઃકરણ એને ખાતરી પુરાવડાવતું હતું કે હું મારા દેવની સાથે શુદ્ધ અંતઃકરણથી ચાલ્યું છે. માટે જ્યારે એના દોસ્તો એની ઉપર દોષ દેતા હતા, એમાંનો એક પણ દોષ તે પોતાના માટે લેતો ન હતો, પણ તેના અંતઃકરણમાં એને ખાતરી થઈ ગઈ હતી કે ભલે તમે મને દોષ દેતા, પણ મારું અંતઃકરણ મારા દેવના પ્રત્યે શુદ્ધ છે, અને શુદ્ધ અંતઃકરણથી હું મારા દેવને ભજું છું, એમ તે કહે છે. તો તે ત્યાં આગળ પ્રભુના વચનનો કહેવાનો મતલબ એ છે કે જ્યારે તે તલવાર એટલે કે કસોટી મૂકીને જ્યારે આપણી પરીક્ષા કરે છે, ત્યારે આપણે શું કરીએ છીએ એ સૌથી મોટો આપણા માટે પ્રશ્ન છે. કે જ્યારે પ્રભુ કસોટી કરે છે, ત્યારે એ કસોટીની અંદર આપણું અંતઃકરણ આપણને કેવી રીતના સમજાવે છે. તો અહીંયા આપણે સારી રીતના જોઈએ છે કે પ્રભુએ સંતોની કસોટી કરી, અને સંતોએ દેવને કસોટી કરવા માટે પોતાના અંતઃકરણોને સોંપ્યા, કે ખાતરી કરવા માટે, અને તેઓના અંતઃકરણોએ તેઓને દોષી ઠરાવ્યા નહીં. તો શા માટે આ કસોટી અને તલવારનો સિદ્ધાંત તેના વચનની અંદર લખેલો છે, લખવામાં સારી રીતના આવી છે કે તે હંમેશા આપણી કસોટી કરે છે, તે આપણા અંતઃકરણને પારખે છે. પરંતુ જે પરીક્ષણો અને જે કસોટી તેના સંતો ઉપર આવે છે, એ કસોટીની અંદર આપણને પાર થયા પછી આપણને શું આશીર્વાદ મળે છે એને આપણે જોઈશું. યાકોબનો પત્ર તેનો પહેલો અધ્યાય, અને હું તેની બીજી કલમ વાંચું છું. ત્યાં આમ લખવામાં આવ્યું છે, હે મારા ભાઈઓ, તમને તરે તરેના પરીક્ષણો થાય ત્યારે તેમાં પૂરો આનંદ માનો.
જ્યારે તમારી કસોટી થાય ત્યારે તેમાં પૂરો આનંદ માનો, કેમ કે તમે જાણો છો કે તમારા વિશ્વાસની પરીક્ષામાં પાર ઉતર્યા પછી ધીરજ ઉત્પન્ન થાય છે, તમે પરિપક્વ તથા સંપૂર્ણ થાઓ અને કસામાં અપૂર્ણ રહો નહીં, માટે ધીરજને તેનું પોતાનું કામ કરવા દો. આ કસોટી અને આ તલવાર અને આ પરીક્ષણો એ બધાનો સિદ્ધાંત પ્રભુએ વચનમાં શા માટે લખ્યો છે? એટલા માટે લખ્યો છે કે આપણને પરિપૂર્ણ કરવા માટે, આપણને સંપૂર્ણ કરવા માટે, આપણી નિખાલસતા પ્રમાણે, આપણા અંતઃકરણ પ્રમાણે આપણને બદલો આપવાને માટે આ કસોટીનો સમય મૂકવામાં આવે છે. એથી કરીને એ જ અધ્યાયની આપણે 12મી કલમમાં વાંચીશું, ત્યાં આમ લખવામાં આવ્યું છે, જે માણસ પરીક્ષણમાં પાર ઉતરે છે તેને ધન્ય છે, કેમ કે પાર ઉતર્યા પછી જીવનનો જે મુંગટ પ્રભુએ પોતાના પર પ્રેમ કરનારાઓને આપવાનું કબૂલ કર્યું છે તે તેને મળશે. આ પરીક્ષણોમાંથી પાર થયા પછી એ આપણને જીવનનો મુંગટ આપશે જ આપશે, આપણા હકમાં જે સારું છે તે કરશે જ કરશે, એ સિદ્ધાંત રહેલો છે. આખી જે બીના સુલેમાનના સમયમાં આ બે સ્ત્રીઓને માટે આપણે જોઈએ છે, એનું પૂરેપૂરી પૂર્ણતા આપણે વચનોથી જાણ્યું. જેમ સુલેમાને સાચો ન્યાય કરીને સાચી માને જીવતો દીકરો આપ્યો, એવી જ રીતના પ્રભુ પણ આપણી પરીક્ષા કરીને આપણા જે આશીર્વાદો છે તે આપણને આપે છે. સ્પષ્ટ રીતે એનો ખુલાસો અહીંયા યાકોબની અંદર પહેલો અધ્યાય 12મી કલમમાં કીધું કે જ્યારે તમે પરીક્ષણોમાંથી પસાર થાઓ છો, તમારા અંતઃકરણને પારખવામાં આવે છે, પ્રભુએ તમારા અંતઃકરણને પારખી લીધું ત્યારે કહે છે કે તે તમને જીવનનો મુંગટ તમને આપે છે, ન કેવળ આવનાર કાળ માટે, પરંતુ આ વચન આ સમય માટે પણ છે. આ સમયમાં પણ પ્રભુ કહે છે કે તે જો દાખલા તરીકે જો તમે વિશ્વાસ રાખ્યો હોય તમારા સાજાપણા માટે, અને એ વિશ્વાસ તમે કેવળ રાખ્યો છે પરંતુ એ માનગીમાં તમારે ઘણી કસોટીમાંથી પસાર થવું પડે છે, એ કસોટીમાં તમે દ્રઢતાથી દેવ ઉપર વિશ્વાસ રાખો છો તો તમારું સાજાપણું એ તમારા સાજાપણાનો મુંગટ છે. જ્યારે તમે સાજાપણું દેવ આપે છે, તમે હરખાવો છો, જે તમે માંગતા હતા એ તમને મળે છે, તે તમારા માટે મુંગટ છે. કેમ કે નીતિ વચનમાં પ્રભુનું વચન એમ કહે છે કે ઈચ્છાને પૂરી કરવાથી જ્યારે ઈચ્છા આપણી સંપૂર્ણ થાય છે તે આપણા માટે જીવનનું વૃક્ષ છે. કહેવાનો મતલબ કે જે જે બીના જે જે બાબતો જેની જેની પ્રાર્થના આપણે દેવ બાપની આગળ કરીએ છીએ એ જ્યારે પૂરી થાય છે ત્યારે તે આપણા માટે આશીર્વાદ છે, તે આપણા માટે દેવ પ્રત્યેનો જવાબ છે. તો ટૂંકમાં અહીંયા કહેવાનો મતલબ એવો છે કે કસોટીની અંદર દેવ બાપની મરજી એવી છે કે કસોટીના સમય દરમિયાન આપણે શું કરીએ છીએ તે ખૂબ જ અગત્યનું છે. માટે યાકૂબ આપણને યાદ દેવડાવે છે કે જ્યારે તમારી કસોટી થાય છે ત્યારે તમે પ્રભુમાં પૂરેપૂરો આનંદ કરો, કેમ કે તે તમને ચોક્કસ અને ચોક્કસ તેનો બદલો આપશે જ આપશે. એટલા માટે આવો આપણે ઇર્મિયાની અંદર વાંચીએ. ઇર્મિયાની અંદર પ્રભુનું વચન શું કહે છે? ઇર્મિયાનો વિલાપ એના 3 અધ્યાયની અંદર આપણે આવીશું, ત્યાં આ પ્રમાણે લખવામાં આવશે, ઇર્મિયાનો વિલાપ તેનો 3 અધ્યાય અને હું તેની 40મી કલમ વાંચું છું, ત્યાં આમ લખવામાં આવ્યું છે, આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ. જો આપણે પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છીએ તો પ્રભુનું વચન આપણને એમ કહે છે કે આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ અને યહોવા તરફ ફરીએ, આપણે આકાશમાંના દેવ ભણી આપણા હાથની સાથે આપણું હૃદય પણ ઊંચું કરીએ. અહીંયા પ્રભુનું વચન આપણને સ્પષ્ટ રીતના કહે, આપણા માર્ગોની પરીક્ષા કરો. જે સમયમાં તમે પરીક્ષામાંથી પસાર થઈ રહ્યા છો ત્યારે તમે તમારા અંતઃકરણની પરીક્ષા કરો કે તમારું અંતઃકરણ, તમે જેને વિશ્વાસ કરો છો એ વિશ્વાસની સાથે કરણીઓ જોડાયેલી છે કે નહીં. એ કરણીઓ એ પણ છે કે
તમારી એ વિશ્વાસની સાથે આનંદ, એ વિશ્વાસની સાથે મારો પ્રભુ મને જવાબ આપશે જ આપશે. એ બધી બાબતો કરણીયો છે, એ તમારા વિશ્વાસની સાથે જોડાયેલી છે કે નહીં એની તમે પારખ કરો. એ તમારો વિશ્વાસ ખાતરીપૂર્વક ખરો છે કે નહીં એની ખાતરી કરો, એમ ઇરમિયા આપણને કહે છે. તો કહેવાનો મતલબ અહીંયા આગળ પ્રભુનું વચન આપણને સ્પષ્ટ રીતના આજે આપણને એક જ બાબત શીખાડી, એ બાબત એ છે કે દેવે પણ જે પ્રમાણે સુલેમાને એ સ્ત્રીઓની પરીક્ષા તલવારથી કરી, એ જ સિદ્ધાંત આપણા માટે આપણા આત્મિક જીવનના માટે મુકાયેલો છે. એ તલવાર એટલે કે કસોટી એ દેવ બાપે આપણા આત્મિક જીવનમાં એ સિદ્ધાંત મૂક્યો છે. અને કસોટીના સમયમાં આપણે કેવી રીતના વર્તીએ છીએ તે આપણે વચનથી પારખી લેવું જોઈએ. સ્પેશિયલી આ ટાઈમની અંદર, જે ટાઈમની અંદર આપણી પાસે ખરાબ સમાચારો આવી રહ્યા છે, દરેક બાબતોથી આપણા નાણાકીય બાબતની અંદર, આપણી માંદગીની બાબતમાં, પૃથ્વી પર એટલી બધી ચેલેન્જીસ એટલી બધી વધી ગયેલી છે, અને આપણે આપણા જીવનોમાં એ બધી બાબતોને આપણે જાણીએ છીએ કે આપણે કેવી કેવી ચેલેન્જમાંથી આપણે અત્યારે પસાર થઈ રહ્યા છીએ, કેવી ચકાસણીમાંથી, કેવી કસોટીમાંથી, કેવી પરીક્ષામાંથી, કેવા પરીક્ષણોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, એ આપણને પોતાને આપણા હૃદયની પર્સનલી ખબર છે. પ્રભુનું વચન આજે આપણને સ્પષ્ટ રીતના કહી રહ્યું છે કે તમે એ કસોટીના સમયમાં તમારું અંતઃકરણ ક્યાં છે તેની પરીક્ષા કરો. કેમ કે જ્યારે તમે તમારા અંતઃકરણને કસશો, જ્યારે તમારા અંતઃકરણની પરીક્ષા કરશો, અને તમારા અંતઃકરણમાં અયુબની જેમ, દાઉદની જેમ કહેશો કે હા પ્રભુ, મારા અંતઃકરણને તું પારખીને જો, કેમ કે હું શુદ્ધ અંતઃકરણથી તારી સાથે વર્તું છું, શુદ્ધ અંતઃકરણથી મેં તારા પર વિશ્વાસ રાખ્યો છે, શુદ્ધ અંતઃકરણથી તું મારો દેવ બાપ અને પ્રભુ છે, ત્યારે જે આશીર્વાદો વિશે આપણે માંગી રહ્યા છીએ એ બધા જ આશીર્વાદો પ્રભુ આપણને આપશે જ આપશે. એ આપણા વચનનો સ્પષ્ટ આત્મિક સિદ્ધાંત છે. પ્રભુ તમને ખૂબ જ આશીર્વાદ આપે આ વચનો દ્વારા, અને હજુ વધારે પ્રભુ આ વચનોથી તમને હજુ વધારે ને વધારે સમજ શક્તિ આપતો જાય. આવતા અઠવાડિયામાં આપણે ફરીથી મળીશું પ્રભુના બીજા વચન દ્વારા. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. આવજો. આમેન.